साबरमती नदी में पानी की आवक थई रही छे। उपरवास में पड़ेला वरसाद थी पानी की आवक में वधारो थयो छे। सादरा गाम सुधी नदी नुं पानी पहोंची गयुं छे। साबरमती नदी ना दृश्यों के ज्यां सतत पानी की आवक नोंधाई रही छे। उपरवास में पड़ेला वरसाद ना कारणे पानी की आवक में वधारो थई रह्यो छे। सादरा गाम सुधी नदी नुं पानी पहोंच्युं छे। ठेर ठेर वरसाद वरसी रह्यो छे, जेना कारणे राज्यनी तमाम नदीओमां जाणे के पूर आव्युं होय तेवी परिस्थितिनुं निर्माण थयुं छे। तो आ तरफ साबरमती नदीमां पण पाणीनी सतत आवक थई रही छे। उपरवासमां पड़ेला भारे वरसादथी पाणीनी आवकमां सतत वधारो नोंधाई रह्यो छे। साबरमती नदीनुं पाणी सादरा गाम सुधी पहोंच्युं छे। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે સાબરમતી નદીમાં પણ સતત પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે સાદરા ગામ સુધી પાણી પહોંચ્યું છે? બિલકુલથી વાત કરવામાં આવે તો સાદરા ગામ સુધી પાણી જે છે તે પહોંચ્યું છે। સાબરમતીમાં નવા નીરની આવક થઈ છે। ઉત્તર ગુજરાતના અને વિશેષ રાજસ્થાનના જે વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો છે તેના કારણે સાબરમતી નદીની અંદર પાણીની આવક થઈ છે અને સાબરમતીમાં નવા નીર આવ્યા છે। અત્યારે હાલ સાબરમતીમાં જે પાણી નવું આવ્યું છે તે સાદરા ગામ સુધી ગાંધીનગરના પહોંચ્યું છે અને તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। સંભવતઃ આવતા દિવસોની અંદર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં જો વરસાદ વધુ હશે તો ચોક્કસથી પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે, પરંતુ સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે। જી બિલકુલ મેહુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।